પાટણ જિલ્લાના રાધનપુરને એવા પીઆઈ મળ્યા છે કે લોકતંત્રની એસી તેસી કરી પોતાનો જ કાયદો ચલાવતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. પોલીસે પ્રજાના રક્ષક બનીને પ્રજાને મદદ કરવી જોઈએ, પરંતુ અમુક પીઆઈ પરમાર જેવા પોલીસ તંત્રને બદનામ કરતા હોય તેવા કરતૂત સામે આવ્યા છે. પીઆઈ પરમાર પોતે પોતાની વર્દીનો રૂફમાં કોઈપણ વ્યક્તિને પોતાનું ધાર્યું જ કરાવે છે તેવો કિસ્સો જોવા મળી રહ્યો છે. રાધનપુર તાલુકાના કમાલપુરના વતની નાથાલાલ ઠાકોર નિરશ્રી ઠાકોર સમાજના આગેવાન હોય દર વખતે ચૂંટણી લડે છે. અગાઉ તાલુકા પંચાયત ધારાસભ્યની ચૂંટણીમાં અપક્ષમાં લડી ચૂક્યા છે, પરંતુ પીઆઈ પરમાર આવતા જ નાથાલાલનું સપનું અધૂરું રહ્યું હોય તેવો નજારો આ પીઆઈના રાજમાં જોવા મળ્યો છે. પીઆઈ પરમારે આગેવાનને ચૂંટણીમાં ફોર્મ નહીં ભરવા દેવા માટે ખોટી ફરિયાદો કરવામાં આવી તો લોકસભાની ચૂંટણી આવતા પહેલાં જ આગેવાનનો કોઈ જ વાંક નહીં હોવા છતાં મોબાઈલ ચૂંટણી લેવામાં આવ્યો અને સતત પોલીસનો ભય બતાવવામાં આવ્યો અને પીઆઈ પરમાર દ્વારા ચૂંટણી નહીં લડવા દેવાની ખુલ્લી ધમકી આપવામાં આવી, જેના કારણે આગેવાન માનસિક ટેન્શનમાં હોય લોકસભાની ચૂંટણી લડી શક્યા ન હતા. ત્યારે આગેવાન દ્વારા પીઆઈ પરમાર વિરુદ્ધ ચૂંટણી પંચની લેખિત ફરિયાદ કરાઈ હતી, છતાં આ પીઆઈ પરમાર વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી કે આગેવાનનો આજ દિન સુધી મોબાઈલ પરત આપવામાં આવ્યો નથી ત્યારે આ પરમારને કોણ છાવરી રહ્યું છે તે સમજાતું નથી, તેમજ આવા કૃત્ય કરતા પરમારને કેમ રોકવામાં આવી નથી રહ્યા, કેમ બાહુશ એસપી સાહેબ આ પીઆઈ વિરુદ્ધ કોઈ પગલાં નથી ભરતા જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ પીઆઈ પરમાર જેવા પોલીસ તંત્રને બદનામ ન કરે તે પહેલાં ઉચ્ચકક્ષાએથી પીઆઈ પરમાર વિરુદ્ધ પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. નિરાશ્રિત સમાજના એક નવી આગેવાન તરીકે ફરજ બજાવું છું અને મારી સમાજની હું બને એટલી સેવા કરું છું, જેથી મારો સમાજ પસાદ છે અને ખૂબ શિક્ષણ રીતે ખૂબ પસાદ છે. ત્યારે હું અપક્ષની ઉમેદવારી જ્યારે સરપંચમાં મેં ચૂંટણી લડી ચૂક્યો છું, તેમ છતાં જિલ્લા પંચાયતની પણ અપક્ષમાં લડી ચૂક્યો છું, વિધાનસભાની પણ ઉમેદવારી મેં નોંધાવી હતી અને ત્યારબાદ જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની તૈયારી હતી એ વખતે મને જ્યારે પરમાર સાહેબ રાધનપુરમાં અહીંયા એન્ટ્રી કરીને ત્યારેથી રાધનપુરમાં પરમાર સાહેબ આવ્યા એ વખતે મને અગાઉ એક ટામીના કેસમાં ખોટા કેસમાં મને ફસાવી અને 135 કરી, એના બાદ જ્યારે લોકસભાની ચૂંટણી મારે લડવાનો સમય આવ્યો ત્યારે એ વખતે મને પરમાર સાહેબે ચોખ્ખું કહેલું કે તું ચૂંટણી લડીશ તો હું તને તારા ઉપર ખોટા કેસ કરી નાખીશ અને તને ખોટા કેસોમાં ફસાવી દઈશ. ત્યારે મને બોલાવી અને મારો મોબાઈલ પણ આજ લઈ લીધો છે, હજી સુધી મને મોબાઈલ પરત મળેલ નથી અને આવી રીતે માનસિક ત્રાસ પરમાર સાહેબે આપવાથી હું એકદમ આ મારી સમાજની જે સેવા કરતો હતો એ સેવા કરી નથી શક્યો અને મારી સમાજને આ વખતે લોકસભાના જે હક મળવાનો હતો એ પણ હું અપાવી નથી શક્યો, જેથી મારો ફોન જે લીધેલો છે એ ફોન મને આજ દિવસ સુધી પરત મળેલ નથી. તેની મેં આરટીઆઈ પણ નાખેલી છે અને આરટીઆઈમાં જે તપાસ કાર્યવાહી કરી મેં ચૂંટણી પક્ષને ફરિયાદ કરેલી છે અને ચૂંટણી પક્ષે જે એમાં જવાબો કરેલા હશે તે આરટીઆઈની માહિતીના આધારે જ બહાર આવી શકે તેવું છે અને મને સરકાર આમાં પૂરતું નહીં આપે એવી મારી માગણી છે. નાથાલાલ ઠાકોર, નાનજીભાઈ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ પાટણ.